કંઈ પણ નવું કરવાનું હોય તો બંનેની થોટ પ્રોસેસ અલગ અલગ હોય, મન અલગ અલગ હોય, એટલે ધાર્યું મિશન એ લોકો અચીવ નથી કરી શકતા. તો પાર્ટનરશિપમાં વ્યવસાય કરવો કે નહીં કરવો? જો એકલામાં તમારામાં તાકાત હોય કામ કરવાની, તો મોટું કરવાની, હરણફાળ ભરવાની બહુ ઈચ્છા નહીં રાખવી, નાનાથી શરૂઆત કરો. પણ એકલા થતું હોય તો બેકલા નહીં થવું. એટલા માટે કે અત્યારે લોકોમાં સંયમ નથી, સહનશીલતા નથી. એની પાછળ આ બધા ટૂલ્સ, આ જે મોડર્ન ટૂલ્સ છે એ જ કામ કરી રહ્યા છે. અજ્ઞાત રીતે, અજાણ્યા, તમને ખબર નથી એ રીતે તમારું માઇન્ડ સતત પ્રોગ્રામિંગ થઈ રહ્યું છે આ મોડર્ન ટૂલ્સને કારણે અને બહારની ચળકતી દુનિયાને કારણે. અને એને કારણે આપણી સહનશીલતા ઘટી ગઈ છે બધાની. અને એ સહનશીલતા જ્યારે ન હોય ત્યારે પાર્ટનરશિપ તો એક બાજુ રહે, પતિ પત્નીનું ઘર ચલાવવું એઘરું પડી જાય. બરાબર છે? તો સહનશીલતા માટે પાછું વાંચન અતિ જરૂરી છે, સારું વાંચન અતિ જરૂરી છે, પોઝિટિવ વાંચન અતિ જરૂરી છે. એટલે પાર્ટનરશિપ કર્યા વગર ધંધો એકલા કરી શકાતા હોય તો પાર્ટનરશિપમાં પડવું જ નહીં, એટલે પછી ખોટી ઉપાધિ ના થાય. અને પાર્ટનરશિપ કરવી હોય તો બોલીને પાર્ટનરશિપ ના કરવી, જે કરો એ લેખિત કરો કે ભાઈ આ તારા 50%, મારા 50%, તારા 40%, મારા 60%, કે તારા 10%, મારા 90%. એક બીજું, ચોપડા હંમેશા ચોખ્ખા રાખવા. જે કાંઈ ધંધો કરો એ હું તો તમને એક નંબરમાં જ કરવાનું કહીશ, રોકડા પૈસાનો ધંધો જ નહીં કરવો. પણ છતાંય જે અત્યારે સમાજની વ્યવસ્થા હોય, હવે જે રીતે ચાલતો હોય ચલાવજો, પણ હિસાબો સ્પષ્ટ રાખવા, એકાઉન્ટિંગ સ્પષ્ટ રાખવું. અને દર મહિને શક્ય હોય તો દર મહિને, ન શક્ય હોય તો દર 3 મહિને એકાઉન્ટિંગ કરી, અને જે 2 ભાગીદારાઓ કે 3 ભાગીદારાઓ વચ્ચે બધાએ ચેક કરી લેવાનું. અને માનો કે એક પાર્ટનરને 10,000ની જરૂર છે તો બીજા પાર્ટનરે એ પ્રમાણે ડ્રો કરી જ લેવાના કંપનીમાંથી પૈસા. ઓલો એક ભાગીદાર લઈ જાય એટલે 2 દિવસ પછી ચણભણાટ શરૂ થશે, ભાઈ આણા ઉપાડી ગયો, હું ધરાઈ ગયો, અને પ્રશ્ન ત્યાંથી જ શરૂ થશે. એટલે જે ડ્રો કરવા હોય પૈસા કંપનીમાંથી, કંપનીમાં તાકાત હોય કે ભાઈ અત્યારે સરપ્લસ પૈસા છે તો એમાંથી જે તમારી ભાગીદારી હોય એ પ્રમાણે જ સ્પ્લિટ કરવાના. હવે 2 ભાગીદારને જરૂર નથી, 1 ભાગીદારને પૈસાની જરૂર છે તો એ ઉપાડી લે. તો 2 ભાગીદારના જે નફા પેટેના જે ડિસ્ટ્રીબ્યુશનના પૈસા લીધા એનું વ્યાજ ગણવાનું કંપનીમાં. કંપની એને વ્યાજ આપે કારણ કે એણે પૈસા ત્યાં રાખી મૂક્યા છે, તો કંપની શુડ પે ઇન્ટરેસ્ટ ટુ ધેટ પાર્ટનર કારણ કે એણે પૈસા લીધા નથી. સો આવું જ્યારે તમે ચોખવટ રાખશો, ધીસ ઇઝ કોલ્ડ ટ્રાન્સપરન્સી, પારદર્શિતા. જ્યારે તમે પારદર્શિતા તમારા કામમાં રાખશો તો પાર્ટનરશિપમાં વાંધો નહીં આવે. અને પછી ઊહનું ઓહડ ના હોય. એક ભાગીદાર એવો હોય કે ગઈ હું ઘડી ઘડી હું કીડા કરતો હોય તો એનું ઓસડ ના થાય, પછી એમાં છૂટું થઈ જવું જોઈએ. બરાબર છે.